ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ પાર્ટ બી વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર કુદરતી વનસ્પતિ જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં હવે આપણો પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે માં બીજો પ્રશ્ન છે જંગલોની ઉપયોગિતા લખો એ પ્રશ્ન આપણે કરી લીધો એ ઉપયોગિતા એટલે કે જંગલોની આર્થિક મહત્ત્વ જંગલોની પેદાશો હવે ત્રીજો પ્રશ્ન પ્રશ્ન બેમાં ત્રીજો પ્રશ્ન જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો નંબર તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જંગલોના જતન માટેના ઉપાયો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે નાઇન્ટીન ફિફ્ટી ટુમાં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી નાઇન્ટીન એટીમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને નાઇન્ટીન એટી એટમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ એક જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી બે છેદન અટકાવવું ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી નંબર ત્રણ મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી પડતર જમીન નદી રેલવે સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું નંબર ચાર પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી જેમ કે પર્યાવરણ વિષયક દિવસો એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ માસ વન મહોત્સવ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ નંબર પાંચ જંગલોમાં આગ ન લાગે તેવી તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત સમન કરવું છ ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઊર્જા પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો નંબર સાત પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવી તો અહીં તમારા જંગલોના જતન માટેના ઉપાયો એ પ્રશ્નો પૂરો થાય છે હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે જુઓ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જવાબ લખો બરાબર છે એટલે આ તમારા એમ આપેલા છે નંબર એક વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ફરીથી પ્રશ્ન બોલું છું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે એ પ્રથમ બી ચોથું સી દસમું અને ડી પાંચમો આન્સર આવશે સી દસમું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન દસમું છે નંબર બે નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે એ ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે બી ચીડના રસમાંથી તર્પેન્ટાઇન બને છે સી સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ડી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે આન્સર આવશે ડી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ત્રીજું સાચા જોડકા જોડો તો પહેલાં આપણે આખો પ્રશ્ન વાંચી લઈએ બરાબર છે સાચા જોડકા જોડોમાં અ અને નીચે આપેલું છે તમને અ અને એક બાજુ તમને વૃક્ષોના નામ આપેલા છે બમાં અ એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો સી ભરતીના જંગલો ડી શંકુધ્રુમ જંગલો એની સામે એક ચેર બે દેવદાર ત્રણ બાવળ ચાર મેહોગની હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર એના આન્સરમાં આવશે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એનું આવશે ચોથું મેહોગની બરાબર છે એટલે એનું ચોથું મેહોગની બી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો એમાં ત્રીજું આવશે બાવળ તો બીનું ત્રીજું બીનું ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો પછી છે ભરતીના જંગલો સી છે ભરતીના જંગલો એમાં સીમાં આવશે પ્રથમ ચેર શું આવશે ચેર ભરતીના જંગલોમાં ચેરના વૃક્ષો થાય છે અને ડી શંકુદ્રુમ જંગલો શંકુદ્રુમ જંગલોમાં બીજું આવશે દેવદારના વૃક્ષો ત્યાં થતા હોય છે અને નીચે જે તમને આપેલું છે એમાંથી આન્સર આવશે બી શું આવશે બી બરાબર છે ચાલો એ પ્રશ્ન પણ અહીં તમારો પૂરો થાય છે પછી જુઓ નંબર ચાર ચીડના રસમાંથી શું બને છે તો એમાં તમને આપેલું છે એ કાથો બી તર્પેન્ટાઇન સી લા ડી ગુંદર આન્સર આવશે બી ટર્પેન્ટાઇન સીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો પાઠ સત્તર પૂર્ણ થાય છે અને તમારે શું કરવાનું છે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને પાઠ વાંચીને નકશા પૂર્તિ કરવાની છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો એક વધારાનો પ્રશ્ન સ્વાધ્યાયમાં નથી પણ હું તમને કરાવી દઉં છું જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જણાવો પ્રશ્ન છે તમારો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જણાવો આન્સર જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે પ્રાણદાતા વાયુ ઓક્સિજન પૂરો પાડે છે જંગલો પૂર નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે જંગલો જમીન ધોવાણ અટકાવે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે એ ઉપરાંત જંગલો હવા પ્રદૂષણ ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે જંગલો હવાને શુદ્ધ કરે છે જંગલો વનસ્પતિ જીવનને કુદરતી આશ્રય સ્થળો પણ પૂરા પાડે છે વન્યજીવ વન્યજીવ સૃષ્ટિને વન્યજીવ સૃષ્ટિ એટલે જંગલમાં રહેતા પ્રાણીઓ પશુપંખીઓને શું કરે છે તો કુદરતી આશ્રય આ સ્થળો પૂરા પાડે છે એમનું રહેથાણ પણ આપે છે અને એના પછીનો જુઓ જંગલો સાહસિક પ્રવાસન વૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે અને લાસ્ટ આવશે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં પણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ એ પ્રશ્નનો જવાબ પૂરો થાય છે અને તમારે બંને ટૂંકનો મોડે કરી જ લેવાની કે જંગલોનું આર્થિક મહત્ત્વ જણાવો અથવા તો જંગલોની પેદાશ અને તેની ઉપયોગીતા જણાવો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એકાદ નાનો પ્રશ્ન હું બોલું છું તે ખાલી સાંભળો બરાબર ઓગણીસો બાવનની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો તેત્રીસ ટકા ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે માત્ર ત્રેવીસ ટકા અને ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ દસ ટકા છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં હું તમારું પાર્ટ બી પૂરું કરું છું